નમસ્કાર મિત્રો, તો હવે આજે આપણે ધોરણ 9 ચેપ્ટર નંબર 8 અને ગતિ વિશે અભ્યાસ કરીશું. આજનો ટોપિક છે વેગમાં ફેરફારનો દર. તો તમને ખ્યાલ છે દર એટલે મેં આને પહેલા કીધું હતું, દર એટલે સમય, વેગના ફેરફારનો સમય. આનો બીજો અર્થ થાય છે, ઓલામાં મેં તમને કીધું હતું દિશા સાથે ઝડપ, આવો શબ્દ આવે એટલે તમને ખબર પડી જાય વેગ છે. આમાં વેગમાં ફેરફાર એટલે તમે કહેશો પ્રવેગ, વેગમાં ફેરફાર એટલે પ્રવેગ. વેગ અને પ્રવેગ બે અલગ અલગ છે. તો હવે હું પેલા વેગમાં ફેરફારનો દર અથવા એને પ્રવેગ કહી શકાય. તો પ્રવેગની હું પેલા વ્યાખ્યા લખું છું. પ્રવેગ પ્રવેગ હાલો હવે પ્રવેગ રાશિનો ઉદ્ભવ શા માટે થયો? તો દાખલા તરીકે કોઈ પણ ગાડી લઈને આપણે સ્ટાર્ટ કરીએ તો શરૂઆતમાં કોઈ પણ ઝડપ છે 0 એ કાંટો હોય છે. જેમ જેમ તમે ગાડી એ સ્ટાર્ટ કરો તો 10 કિલોમીટર, 20 કિલોમીટર પ્રતિ કલાક, 30 કિલોમીટર, 40, 50, 52, 55, 60 એમ એમ વધતો જાય છે. અચાનક બમ્પ આવે અથવા ટ્રાફિક વાળો રસ્તો આવે એટલે અચાનક ગાડી ધીમી પડે છે તો સ્પીડ ઘટે છે, પછી 60 થી 30 આવી જાય છે, પછી 40, 50. તો એનો મતલબ એમ થાય કે કોઈ પણ ગાડી લઈને જઈએ તો એના વેગમાં ફેરફાર થાય છે, સ્પીડ ઘટે છે, વધે છે, ઘટે છે, વધે છે, ક્યારેક ક્યારેક 0 એ આવી જાય છે. કોઈ તમે ગાડી ઊભી રાખો તો કાંટો એ ક્યાં આવી જાય છે? 0 એ આવી જાય છે. તો આનો મતલબ વેગમાં સતત ને સતત ફેરફાર થાય છે. તો આ વેગમાં સતત ને સતત ફેરફાર થાય એને શું કહેવામાં આવે છે? પ્રવેગ કહેવામાં આવે છે. તો હવે આપણે વ્યાખ્યા લખશું. પ્રવેગ એટલે એકમ સમયમાં વેગમાં થતા ફેરફારને પ્રવેગ કહેશું. એકમ સમયમાં વેગમાં થતા ફેરફારને શું કહેશું? પ્રવેગ. વ્યાખ્યા લખું છું. એકમ સમયમાં વેગમાં થતા ફેરફારને પ્રવેગ કહે છે. હાલો સૂત્રની મદદથી સમજીએ. તો પ્રવેગ હું નીચે સૂત્ર લખું છું. પ્રવેગ બરાબર, હાલો એકમ સમય, સમયની આગળ એકમ છે તો છેદમાં શું આવશે? સમય. એકમ સમયમાં વેગમાં થતો ફેરફાર તો ઉપર શું આવશે? વેગમાં થતો ફેરફાર. હાલો તો આ આવી ગયું. તમને ક્યાંક તો તમને સૂત્ર આવડવું જોઈએ, ક્યાંક તો તમને વ્યાખ્યા આવડવી જોઈએ. હાલો પ્રવેગની વ્યાખ્યા થઈ ગઈ કે એકમ સમયમાં પદાર્થના વેગમાં થતા ફેરફારને શું કહેવામાં આવશે? પ્રવેગ. હવે વેગમાં થતો ફેરફાર કઈ રીતે વેગમાં થતો? પ્રારંભિક વેગ, ઓલામાં આપણે કીધું હતું સરેરાશ વેગ. જો તમને ખ્યાલ હોય તો પ્રારંભિક વેગ પ્લસ અંતિમ વેગ છેદમાં શું કરતા હતા? 2. તો આપણે શું મળી જતું હતું? સરેરાશ વેગ મળી જતો હતો. હવે પ્રવેગ માટે મેળવવા માટે તો પ્રવેગને આપણે કઈ રાશિ વડે દર્શાવશું? એ વડે. પ્રવેગને કિના વડે દર્શાવશું? એ વડે. તો અહીં લખીશ એ બરાબર વેગમાં થતો ફેરફાર તો અંતિમ વેગમાંથી શું બાદ થશે? પ્રારંભિક વેગ. તો અહીં લખીશ અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ છેદમાં સમય. અંતિમ વેગમાંથી પ્રારંભિક વેગ કઈ રીતે? મેં તમને વેગમાં કીધું હતું. દાખલા તરીકે કોઈ ટીનિયા પાસે અથવા કોઈ વિદ્યાર્થી પાસે 5 રૂપિયા છે, એને મહેમાને 15 રૂપિયા આપ્યા તો એની પાસે કેટલા રૂપિયા થઈ જાય છે? 20 રૂપિયા. તફાવત, ફેરફાર કેટલો થાય છે? તો અંતિમ વેગમાંથી 20માંથી પાછા તમે 5 બાદ કરો એટલે તમને તફાવત મળી જશે. તો તમે કહેશો તફાવત છે 15 રૂપિયાનો છે. પહેલા 5 રૂપિયા હતા, પછી 15 રૂપિયા કોકે આપ્યા છે મહેમાને એટલે એની પાસે કેટલા રૂપિયા થઈ ગયા? 20 રૂપિયા થઈ ગયા. ફેરફાર કેટલા નો થયો? 15 નો થયો છે. તો અંતિમ માંથી પ્રારંભિક બાદ કર્યું છે, 20માંથી 5 બાદ કર્યા તો તમને શું મળશે? 15 મળશે. આ તો વેગમાં થતો ફેરફાર, તો અંતિમ વેગ માન્ય પ્રારંભિક વેગ. હાલો અંતિમ વેગને કિના વડે દર્શાવતા હતા? ખ્યાલ હોય તો અંતિમ વેગને વી વડે દર્શાવતા હતા, પ્રારંભિક વેગને યુ વડે દર્શાવતા હતા, અને સમયને કિના વડે દર્શાવતા હતા? ટી વડે દર્શાવતા થયા. આ એનું સૂત્ર થઈ ગયું. હાલો પ્રવેગની વ્યાખ્યા આવડી ગયું, એનું સૂત્ર એને સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે અંતિમ વેગ, પ્રારંભિક વેગ, સમય. હવે જરૂર પડે એસઆઈ એકમ. શું પડે? એસઆઈ એકમ. તો અહીં લખું છું એસઆઈ એકમ. હાલો
આના ઉપર થઈને જ યાદ રાખવાનું છે, કોઈ વસ્તુ ગોખવાની નથી. એસઆઈ એકમ. તો વેગનો વેગમાં થતો ફેરફાર, ભલે વેગમાં ફેરફાર થાય તો હોય તો વેગનો વેગ જ ને, તો વેગનો એસઆઈ એકમ શું થશે? મીટર પ્રતિ સેકન્ડ. તમને ખ્યાલ છે, તો અહીં હું લખીશ મીટર પ્રતિ સેકન્ડ. હાલો, સમયનો એસઆઈ એકમ સેકન્ડ. હાલો, અંશનો છેદ છે એ ક્યાં જશે? છેદમાં જશે. તો અહીં શું આવશે? હવે મીટર એસ ઇન્ટુ એસ, એસ ઇન્ટુ એસ બે ભેગા થાય તો એસ નો સ્ક્વેર, તો મીટર ઇન્ટુ સેકન્ડ સ્ક્વેર, આ એનો એસઆઈ એકમ થશે. ક્યારેક ક્યારેક પાઠ્યપુસ્તકમાં આવી રીતના આપેલું હશે, મીટર ઇન્ટુ એસ માઇનસ બે, તો પણ કઈ મૂંઝાવાની જરૂર નથી. તો તમને એમ પૂછે કે પ્રવેગનો એસઆઈ એકમ જણાવો, તો મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. વેગનો એસઆઈ એકમ કહીએ તો મીટર પ્રતિ સેકન્ડ, જ્યારે પ્રવેગનો એસઆઈ એકમ કહીએ તો મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. હાલો, જેમ આપણે નિયમિત, હવે પ્રવેગના ખાસા પ્રકાર હોય છે, આપણે ચાર પ્રકાર વિશે છે કે ભાઈ કઈ કઈ પ્રકાર, નિયમિત પ્રવેગી ગતિ, અનિયમિત પ્રવેગી ગતિ, પ્રતિ પ્રવેગી ગતિ ને પ્રવેગી ગતિ. હવે એમાં એક 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 ટોપિક આપણે લેતા જઈએ. પેલો આપણે ટોપિક જોઈએ છે પ્રવેગી ગતિ. શું જોઈએ છે? પ્રવેગી ગતિ. હું અહીં લઉં છું પ્રવેગી ગતિ, પ્રવેગી ગતિ. પછી હું લઈશ પ્રતિપ્રવેગ. હવે પ્રવેગી ગતિ ક્યારે ઉદ્ભવે? એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો, પ્રવેગી ગતિ ક્યારે ઉદ્ભવે? તો અહીં શું છે? v અને u કોનું મૂલ્ય વધારે હોય તો પ્રવેગી ગતિ. v નું મૂલ્ય જો વધારે હશે તો આનો મતલબ એમ થાય કે શરત આવી છે u is less than v. આનો મતલબ એમ થાય કે v નું મૂલ્ય વધારે હશે. જો v નું મૂલ્ય વધારે હોય તો પ્રવેગી ગતિ ઉદ્ભવશે. સાહેબ કઈ સમજાણું નહીં, વીનું મૂલ્ય ક્યારે વધારે હોય? હવે હું પ્રવેગી ગતિનું ઉદાહરણ આપું છું. મેં એમ કીધું છે વી, વી એટલે શું થયું? અંતિમ વેગ. અંતિમ વેગ વધારે હોય તો પ્રવેગી ગતિ કહેવાય. વી એટલે અંતિમ વેગ જયારે વધારે હોય તો પ્રવેગી ગતિ. હું હવે એક બે થી ત્રણ માળલે અગાસી ઉપર ચડું છું, એક બોલ લઈને ઉપર ચડું છું, ત્યાંથી હું બોલને મુક્ત પતન રીતે પડવા દઉં છું. જોજો, એક ઉદાહરણ આપી દઉં છું. આ સો, આ શોક લઈને હું મેળીએ વયો ગયો છું. હું નાથી શોકને એને ઘા કરીશ, શોકને હું ઘા કરીશ, તો એનો મતલબ છે મુક્ત પતન. મેં કોઈ પણ જાતનું એને દબાણ આપ્યું નથી, કોઈ પણ જાતનું પ્રેશર આપ્યું નથી, કોઈ પણ જાતનું એમાં મુક્ત પતન, વ્યવસ્થિત રીતે ખાલી પડવા દીધો છે કોઈ પણ દબાણ આપ્યા વિના. તો એ પદાર્થ છે નિયમિત રીતે ગતિ કરશે અને નીચે જશે તો એની સ્પીડ જેમ નીચે જશે એમ સ્પીડ શું થશે? વધતી જશે. ઉપરથી તમે દડોનો ઘા કરો, જેમ જેમ નીચે જતો જશે એમ ગુરુત્વ પ્રવેગ જી પ્રમાણે, ગુરુત્વ પ્રવેગ જી નું મૂલ્ય કેટલું છે? 9.8 મીટર પ્રતિ સેકન્ડની દરે ઝડપનું મૂલ્ય વધશે. જો ઝડપનું મૂલ્ય વધે તો પ્રવેગી ગતિ કરે છે. કોક તમને એમ કે ઉપરથી દડાને તમે ઘા કરો તો ગુરુત્વ પ્રવેગ જી નું મૂલ્ય 9.8 મીટર પ્રતિ સેકન્ડ સેકન્ડ પ્રમાણે એ દરેક સ્થાને ઝડપનું મૂલ્ય શું થતું જશે? વધતું જશે. દરેક સેકન્ડે સરખું જ રહેશે પણ પ્રવેગનું મૂલ્ય કેવું થશે? વધતું. જો વધારો થાય તો પ્રવેગી ગતિ. ઉલટું વિચારો, અહીંથી ક્રિકેટનો બોલ સીધે સીધો આપણે ઊંચો ઘા કર્યો, શરૂઆતમાં તમે જયારે ઘા કર્યો ત્યારે એકદમ સ્પીડ વધારે હશે. જેવો તમે બોલને ઘા કરો તો એકદમ સ્પીડ વધારે હશે. જેવો દડો ધીરે 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 ધીરે, કારણ કે ગુરુત્વાકર્ષણની વિરોધીને ઉપર જવાનું છે, ગુરુત્વાકર્ષણ નીચે લાગે છે. કોઈ પણ આપણે સફરજનનું ઉદાહરણ ખબર છે કે સફરજન ઉપરથી નીચે જ પડે છે. શા માટે? ગુરુત્વાકર્ષણને કારણે. હવે કોઈ પણ દડાને તમે નીચેથી ઉપર ઘા કરો તો શરૂઆતમાં તેની સ્પીડ વધારે હશે. એક સમય એવો આવશે કે એની સ્પીડ ઝીરો થઈ જશે, પછી પાછો નીચે પડશે. તો એનો મતલબ એમ કે દડો જેવો તમે ઘા કર્યો તો ઝડપ વધારે હતી, ધીરે 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 ઝડપ ઓછી થતી ગઈ. ઝડપ એટલે હાવ ઓછી. એક સમય એવો આવશે ઝીરો થઈ જશે. તો એનો મતલબ એમ થાય જો ઝડપમાં ઘટાડો થાય તો પ્રતિપ્રવેગી ગતિ કરે છે. શું કરે છે? પ્રતિપ્રવેગી ગતિ કરે છે. તો હવે હું અહીં લખીશ પ્રતિપ્રવેગી ગતિ, પ્રતિપ્રવેગી ગતિ. હાલ, પ્રતિપ્રવેગી ગતિમાં શું હોય છે? કોણ મોટું હોય છે પ્રતિપ્રવેગી ગતિમાં? આમાં પ્રવેગી ગતિમાં કોણ મોટું છે? વી મોટો છે. વી એટલે
યાદ રાખવાનો અંતિમ વેગ મોટો છે. દડો ઘા કરો તો છેલ્લે દડો જયારે આવશે તમારા હાથમાં ત્યારે વેગ વધારે હશે. જયારે પ્રતિપ્રવેગીમાં શું કોનો વેગ શરૂઆતમાં તમે અહીંથી મોકલશો ત્યારે વેગ વધારે હશે, છેલ્લે વેગ શું હશે ઓછો હશે. તો આમાં શું હશે, વી વી ઇઝ લેસ ધેન યુ. શરૂઆતમાં વેગ વધારે હશે. હવે તમને ક્યારેય પણ કોક તમને એમ પૂછે ગાડી હું લઈને અહીંથી સ્ટાર્ટ થયું મારો ગાડી, અહીંથી શરૂઆતમાં મારી સ્પીડ છે 50 કિલોમીટરની એવરેજ, 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હું ગાડી લઈને જઈ રહ્યો છું, એક સમય એવો આવશે કે મારી સ્પીડ છે 50 કિલોમીટરની, અચાનક કોઈ વાહન આવી ગયું, કોઈ ગાય છે કૂતરું છે આવી ગયું, તો અચાનક જ હું બ્રેક મારી દઈશ, બ્રેક મારીશ એટલે મારો વેગ શું થઈ જશે, ઝીરો થઈ જશે. તો વેગમાં ઘટાડો થયો. જો વેગમાં ઘટાડો થાય તો પ્રતિપ્રવેગી, વેગમાં વધારો થાય. શરૂઆતમાં હું સ્ટાર્ટ કરીશ 10, 20, 30, 40, તો વેગમાં સતત ને સતત વધારો થયો તો પ્રવેગી ગતિ, વેગમાં સતત ને સતત ઘટાડો થયો તો પ્રતિપ્રવેગી ગતિ. જ્યારે વી નું મૂલ્ય વધારે હશે, વી એટલે અંતિમ વેગનું મૂલ્ય વધારે હશે ત્યારે પ્રવેગી ગતિ, જ્યારે પ્રારંભિક વેગનું મૂલ્ય વધારે હોય તો પ્રતિ. દડાનો વસ્તુ યાદ રાખવાનું છે, ઉપરથી નીચે દડો ઘા કરો તો પ્રવેગી ગતિ કરે છે, કારણ કે વેગમાં સતત ને સતત વધારે થાય છે. તમે મુક્ત પતન કર્યો ત્યારે અને પછી તમે જ્યારે કેસ કરો છો અથવા દડો નીચે પડે છે ત્યારે તેનો વેગ વધારે હોય છે. જ્યારે દડાને ઉપર તમે ઘા કરો ગુરુત્વાકર્ષણની વિરુદ્ધમાં ત્યારે દડાનો વેગ સતત ને સતત ઘટતો થાય છે, એટલે પ્રતિપ્રવેગી ગતિ કરે છે તેમ કહેવાય. હવે સાહેબ નિયમિત ગત, નિયમિત પ્રવેગી અને અનિયમિત પ્રવેગી એના વિશે તમને સમજાવું. હાલો હું એક કોઠો લઈ લઉં છું, સમય જે આપણે આની પહેલા લીધો હતો એક વખત, સતાય પાછો લઈ લો છું. સમય, પદાર્થ એ, પદાર્થ બી, હાલો આમ એક કોષ્ટક લઈ લીધો છે. આપણે નિયમિત નિયમિત ગતિ અને અનિયમિત ગતિમાં જે લીધો તો ઈ, હાલો સવારે 8 વાગે ગાડી સ્ટાર્ટ થઈ. હવે પદાર્થ એ નો વેગ, અહીં હું લખું છું પદાર્થ એ નો વેગ, ઓલામાં શું હતો અંતર હતું, નિયમિત ગતિમાં અંતર હતું તો અંતરનો એસઆઈ એકમ શું હતો, મીટર હતો. અહીં વેગ છે તો વેગનો એસઆઈ એકમ શું થશે, મીટર પ્રતિ સેકન્ડ. પદાર્થ બી નો વેગ મીટર પ્રતિ સેકન્ડ. ઓલામાં એમ હતું પદાર્થ એ, દાખલા તરીકે આપણે લીધું હતું સાઈન ને કાપેલું અંતર તો મીટર, બુલેટે કાપેલું અંતર તો મીટર, અહીં શું છે વેગ તો મીટર પ્રતિ સેકન્ડ, વેગ તો મીટર પ્રતિ સેકન્ડ. હાલો પદાર્થ એ શરૂઆતમાં 8 વેગે વેગ ઝીરો, ઝીરો મીટર પ્રતિ સેકન્ડ, અહીં પણ ઝીરો મીટર પ્રતિ સેકન્ડ. હવે 8 ને 10 ઓબ્ઝર્વેશન મેં કર્યું, 8 ને 10 ઓબ્ઝર્વેશન કર્યું તો આ પદાર્થનો વેગ છે એ 10 મીટર પ્રતિ સેકન્ડ. હાલો હાલો 15 મીટર પ્રતિ સેકન્ડ, આનો હતો 18 મીટર પ્રતિ સેકન્ડ. પાછો 8 ને 20 જોયું, 8 ને 20 મેં જોયું કેનો વેગ વધારે છે, આની સ્પીડ હતી 30 મીટર પ્રતિ સેકન્ડ, આની સ્પીડ હતી 40 મીટર પ્રતિ સેકન્ડ. હાલ 8 ને 30 પાછો ઓબ્ઝર્વેશન કર્યું, આની સ્પીડ હતી 45 મીટર પ્રતિ સેકન્ડ, આની સ્પીડ હતી 50 મીટર પ્રતિ સેકન્ડ. તો આનો મતલબ એમ થાય ચોક્કસ સમયગાળામાં આની 15 પેલી 10 મિનિટમાં મેં 10-15ની સ્પીડ વધારી, મારી ગાડી 15 એ પીગી છે કાંટો. પછી પાસે 8 ને 20 મેં જોયું તો મારી કાંટ મારી ગાડીનો કાંટો 30 હતો, 8 ને 30 જોયું તો મારી ગાડીનો કાંટો 45 હતો. તો ચોક્કસ સમયગાળામાં ચોક્કસ વેગમાં વધારો થાય છે. આપણે નિયમિત ગતિ અને અનિયમિત ગતિમાં પણ આ જ શીખ્યા છે કે ચોક્કસ સમયમાં ચોક્કસ અંતર કપાતો હોય તો નિયમિત ગતિ, ચોક્કસ સમયમાં ચોક્કસ અંતર ન કપાતો હોય તો અનિયમિત ગતિ. હાલો તો એ ચોક્કસ સમયમાં ચોક્કસ વેગમાં વધારો થાય છે, 15નો વધારો થયો, પાછી 10 મિનિટમાં 15નો વધારો, પાછી 10 મિનિટમાં 15નો વધારો. તો ચોક્કસ સમયમાં ચોક્કસ વેગમાં વધારો થાય છે તો એનો મતલબ એમ થાય કે આ નિયમિત શું છે, નિયમિત પ્રવેગી ગતિ કરે છે. નિયમિત પ્રવેગી, પ્રવેગી એટલે વેગમાં સતત ને સતત વધારો, નિયમિત પ્રતિપ્રવેગી વેગમાં સતત ને સતત ઘટાડો. હાલો હવે 8 વાગે ઝીરો હતું,
पहला 18 किलोमीटर, पची 40 किलोमीटर, पहला 18 किलोमीटर प्रति मीटर प्रति सेकंड नो वेग हतो, पछी अहींया जोईए तो 40 मीटर प्रति सेकंड, અહીં જોયું તો 50 મીટર પ્રતિ સેકન્ડ. તો ચોક્કસ સમયગાળામાં ચોક્કસ વેગમાં વધારો થતો નથી. તો એને શું કહેશું? આને નિયમિત પ્રવેગી કહેશું. તો આને શું કહેશું આપણે? અનિયમિત પ્રવેગી. શું કહેશું? અનિયમિત, અનિયમિત પ્રવેગી ગતિ કહીશું. તો આપણે આજના લેક્ચરમાં પ્રવેગ વિશે, પ્રવેગની વ્યાખ્યા, એકમ, એસઆઈ એકમ, પ્રવેગી ગતિ કોને કહેવાય, પ્રતિપ્રવેગી ગતિ કોને કહેવાય, નિયમિત પ્રવેગી અને અનિયમિત પ્રવેગી. આમાં હજી એકવાર કહી દઉં છું, ચોક્કસ સમયગાળામાં ચોક્કસ વેગમાં વધારો થતો હોય, પહેલી 10 મિનિટમાં 15 મીટર પ્રતિ સેકન્ડ નો વધારો, પાછી 10 મિનિટમાં 15 મીટર પ્રતિ સેકન્ડ નો વધારો, પાછી 10 મિનિટમાં 15 મીટર પ્રતિ સેકન્ડ નો વધારો, તો ચોક્કસ સમયગાળામાં ચોક્કસ વેગમાં વધારો થતો હોય તો નિયમિત પ્રવેગી ગતિ કરે છે. જ્યારે ચોક્કસ સમયગાળામાં પહેલામાં 18 નો વધારો થાય છે, પછી 12 નો વધારો થાય છે, પછી 10 નો વધારો થાય છે, તો ચોક્કસ સમયગાળામાં ચોક્કસ વેગમાં વધારો થતો ન હોય તો અનિયમિત પ્રવેગી ગતિ કહેવામાં આવે છે. થેન્ક યુ વેરી મચ. જય ભવાની.